શ્રી આચાર્ય ભગવાન અગરતુ સુધીર મારા સાહેબ, શ્રી આચાર્ય ભગવાન અક્ષય બુદ્ધિ સુધીર મારા સાહેબ, શ્રી આચાર્ય ભગવાન જયધર્મ સુધીર મારા સાહેબ, અન્યાસ એન અત્યુ મારા સાહેબ, ચરણમાં કોટી કોટી વંદન, વધારેલા સાવ સાહેબ પર પ્રણામ. ઉપાધ્યાય એ વખતે આવા પુણ્ય પ્રકાશના સ્તવન કાંઈ અર્થની ખબર નહોતી,
બસ કરવાનું છે, પરીક્ષામાં પાસ થવું છે ને નંબર લેવો છે ને ઇનામ મેળવવું છે, બસ આ ભાવનાથી એ વખતે કરેલું. પણ જેમ જેમ વાંચતા ગયા એટલી અદ્ભુત આ પુણ્ય પ્રકાશની ગાથાઓ છે, એક એક ઢાણો છે કે જીવનની અંતિમ ક્ષણ, છેલ્લી ક્ષણ ચાલતી હોય અને જો આનું ચિંતન કરવામાં આવે, આનું શ્રવણ પણ કરવામાં આવે તો માણસની સમાધિ અને સદગતિ નિશ્ચિત થઈ જાય એવા આ પુણ્ય પ્રકાશનું સ્તવન જે આ ચાતુર્માસમાં, પહેલા ચાતુર્માસમાં અજીત શાંતિ, મોટી શાંતિ, અતિચારની વાત કરેલી અને ઘણા બધા બાળકોએ મોઢે કરી અને એ બધાનું બહુમાન થયેલું. ગત ચાતુર્માસની અંદર પુણ્ય પ્રકાશના સ્તવનની વાત કરેલી અને એની અંદર લગભગ 5 બાળકો છે એ ઉત્તીર્ણ થયેલા છે, એ બધાનું આજે બહુમાન છે. અને એની સાથે સાથે આચાર્ય જય ધર્મસુરેશ્વરજી મહારાજ એમની પ્રેરણાથી આ વર્ષે એમની મનગમતી સજ્જા એટલે અમૃત વેલની સજ્જાએ જેમાં 4 શરણ, સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગરહા, બહુ સરસ એક એક શબ્દની અંદર એવા સરસ મજાના ભાવો છે કે માણસની સમાધિ, માણસની સમતા અને માણસનો આ પરમાત્મા પ્રત્યેનો અહો ભાવ આની અંદર વધી જાય એવી અદ્ભુત ગુજરાતીની અંદર આ રચાયેલી સરળ એકદમ દાતાઓ. ધારો તો એક જ દિવસમાં થાય છે, હોશિયાર બાળક હોય એક જ દિવસ, માત્ર એક દિવસમાં આખું ભક્તામણ કરવાવાળા હોય છે. તો આ તો ગુજરાતીની અંદર 20 જ ગાથાઓ છે, 29, અને આવી ગાથાઓ માટે 1 મહિનો આપવામાં આવે છે. હા, નાના મહારાજે 3 જ દિવસમાં પૂરી કરેલી છે, એટલે ધારો તો બધું થઈ શકે એમ છે. જેને ચડતું નથી એ પણ મહિનામાં તો આરામથી એક આખા દિવસમાં એક ગાથા 24 કલાક રટ્યા કરે તો એ મોઢે થઈ જાય. એટલે નાના મોટા બધા માટે છે, ખાલી નાનાઓ માટે નથી. 80 વર્ષના હોય તોય ચાલશે, 8 વર્ષનો હશે તોય ચાલશે. એટલે જે પણ નાના મોટા બધાએ પોતાના નામ પ્રદીપભાઈને લખાવી દેવાના. મહિના પછી આ ચૈત્રી પૂનમના દિવસે આની એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ વિશિષ્ટ કોટીનું બહુમાન કરવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આવી ગયા છો પેલા બહુમાનવાળા? આવી ગયા છો પેલા પૂરા ભિવંડી વાળા કરી શકે ને? અમૃત વેલની આપણે પાઠશાળામાં કરી શકાય. 108 થશે સમગ્ર ભિવંડી પાઠશાળા. હે, સમગ્ર ભિવંડી બધી પાઠશાળામાં જાહેરાત કરી દેજો. ત્યારે પણ મુખ્ય ગામ મોટા લખિયા જૈન સંઘ હતો, વધારે માર વધારે ફાળો આ પરિવાર લીધો હતો. એવા જતીનભાઈ અત્યારે છે નહીં, એ પરિજણા છે, એમના માતુશ્રી હાજર હોય તો બધા હોય. મંજુલાબેન અમૃતલાલ મુકા નામ ભૂલી ગયા ભાઈ, જે નામ ભૂલી જાઓ પરીક્ષા વાળા, ફટાફટ કરો. આમાં 3 ગ્રેડ આપવામાં આવેલા હતા. એક ગ્રેડ પાસે કિંજલબેન, કિંજલબેન ભદરાડા છે. ચલો આગળ આવો. બીજો છે.
કોણ છે? આગળ બોલો. ઈશાના પપ્પા પધાર્યા છે. ચલો આગળ બોલો. હાજર છે. આપણા સંઘ ની અંદર પણ ધર્મેન્દ્રભાઈ એક દિવસ આવે છે ને? એક દિવસ ક્લાસ શરૂ કરવાના છે. બહુ સારા તત્વજ્ઞાનના જાણકાર છે અને ભણાવી શકે એમ છે. આના પહેલા ક્લાસ ચાલુ હતો ને એક દિવસના, અઠવાડિયામાં એક દિવસ મોર્નિંગ પાઠશાળામાં આવતા હતા. હવે ફરીથી નવી પાઠશાળામાં જાહેરાત કરશું ને એક દિવસ અઠવાડિયામાં ખાસ તત્વજ્ઞાનના ક્લાસ માટે એમને રાખવા. ચાલો આગળ બોલો. ચાલો બેસી જાઓ, રાઈટ માં આવી જાઓ. બધા નમસ્કાર. આપો ભાઈઓ ઉભા થઈ જાય. તમે કેમ? તમને ભારે નિયમ નથી આપતો. એકદમ સહેલો ઉભા થઈ જાઓ. આ બધા સામાયિક માં છે, કટાક્ષ નો એટલે ચરડો નથી લેવા. ઉભા થાવ. ચલો ચલો ઉભા થાવ. પછી લીધો એ ઉભા થઈ જાવ. હજી આમાં અડધા નથી ઉભા થયા. ન લીધો એની વાંચો. બેઠા છે તો હમણાં આપી દો. પાછું બેઠેલા બધાને આપી દો. હા ચલો જેટલા બેઠા છે બધા લઈ લો. ચલો હવે એટલું નક્કી કરો, ઘરની અંદર એક તો તિથિ ના દિવસે, પાંચ તિથિ, પાંચ તિથિમાં તો વાંધો નથી ને, પાંચમ આઠમ ને ચૌદસ એમાં તો લીલોતરી નથી વાપરતા. અને બીજું દાળમાં નહીં નાખવાનું, બસ એક જ. ઘરે જ્યારે વાપરતા હોય તમે જાણો, પણ ઘરમાં દાળ બનાવો એમાં કોથમીર નહીં નાખવાનું. આટલામાં ક્યાં વાંધો છે? ઉભા થઈ જાઓ. ચાલો ઉભા થઈ જાઓ. જેને નાખી હશે પછી અલગથી પોતાની નાખી લેશે. તમારે નહીં નાખવાનું, દાળમાં નહીં નાખવાનું. હરિયન સત્ય સિદ્ધ સક્યમ સાઉ સક્યમ દેવ સક્યમ પ્રત્યમ ધારણા વિગ્રહ જ્ઞાન તમને થશે. આ લો શ્રી ખુશિયા. ચોમાસી ચૌદસ આમ આ વખતે બહુ આનંદ આવ્યો. એક તો અમારા મહાત્મા જય ધર્મ વિજયજી મહારાજ પહેલી વાર ભિવંડીમાં બધા દીક્ષા પછી આચાર્ય ભવ્ય રત્નસુરી મહારાજ બહુ વર્ષો પહેલા અમે બહુ ભેગા રહેલા છીએ રંજન સલાકાના પ્રતિષ્ઠાના પ્રસંગોમાં. એ પણ બહુ વર્ષો પછી અમને મળ્યા છે. અને એટલા બધા સરળ છે આ બધા, જેના કારણે મારે એમને પૂછવાનું ન હોય. હું જે જાહેરાત કરું એ તરત એ બ્લેન્ક ચેક સહી કરી નાખે છે. તમે કરો એ બરાબર છે. અલગ અલગ અત્યારે ભલે માન્યતાવાળા હોઈએ પણ કોઈ જાતના મનભેદ વગર ભેગા થઈ અને દરેક ઠેકાણે પછી એ ધજાના પ્રસંગ હતા, પ્રતિષ્ઠાના પ્રસંગ હતા. અને એની સાથે સાથે ગઈકાલનો છે છ ગામની ભાવયાત્રાનો પ્રસંગ. મેં કીધું ને એકતાની શું તાકાત છે, કેટલા લોકો જોડાયા, કેટલા પામ્યા અને આમાં કેટલાને બીજ પડી જાય છે. ધર્મના બીજ
આના દ્વારા આપણી ઉદારતાના કારણે પડે છે. આજના દિવસે પણ ભેગું છે, દેવવંદન અહીંયા છે, જેવું આપણું પ્રવચન મહાત્માનું આચાર્ય ભગવાનનું પતે અને બહેનોની પણ ઈચ્છા છે કે તમે અહીંયા જ કરાવી દો અમને ભેગા જ. આમ તો પાંચમના દિવસે, જ્ઞાન પાંચમના દિવસે જ બધા ચતુર્વિધ સંઘના ભેગા દેવવંદન થાય છે. આજના દિવસે અપવાદમાં બધા ભાઈઓ બહેનો શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી બધાના ભેગા અહીંયા દેવવંદન અત્યારે શરૂ કરવાના છે. અને ત્યારબાદ સાંજનું પ્રતિક્રમણ, હમણાં જ મહાત્માએ કીધું પ્રતિક્રમણ ત્રણ સ્થાન છે, ત્રણે જગ્યાએ મહાત્મા છે, ત્યાંય છે ગોકુળનગરે મહાત્મા છે. જ્યાં પણ મહાત્મા તમને જ્યાં પણ અનુકૂળતા હોય ત્યાં એ મહાત્માની નિશ્રામાં આચાર્ય ભગવાન ભવ્યરત્ન શ્રીમાં પૃથ્વીમાં આચાર્ય જયભદ્ર જય ધર્મ શ્રીજી મહારાજ, જય ધર્મ વિજયજી સુરીજી મહારાજ આપણે અહીંયા તપોવનમાં, અને હું શંખેશ્વર દર્શનમાં, શંખેશ્વર દર્શન પ્રાચીન ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલય જ્યાં છે ત્યાં, એટલે જેને જે અનુકૂળતા જ્યાં મહાત્મા જે પણ હોય એ દરેકની નિશ્રામાં. કારણ કે ગુરુ વિરહની ઠવણા, અલગ પ્રતિક્રમણ ક્યારે કરવાનું કે જ્યારે આખા ભિવંડીમાં કોઈ મહાત્મા ન હોય ત્યારે ગુરુ પણ એ પણ એમને નથી કરવાનું, ગુરુની સ્થાપના કરવાની. મહાત્મા ન હોય તો ગુરુની સ્થાપના કરી અને ગુરુની સાક્ષીએ જ આરાધના કરવાની. ગુરુની સાક્ષીએ કરેલી આરાધના એ જ આજ્ઞા મુજબની, પરમાત્માની આજ્ઞા મુજબની આરાધના છે, અને પોતાની ઈચ્છા મુજબ કરેલી. મહાત્મા હોય અને છતાં પણ મહાત્માને મૂકી પોતાની જાતે સ્વતંત્ર રીતે અલગથી વગર કારણે, કોઈ કારણ હોય તો બરાબર છે, વગર કારણે અલગથી પ્રતિક્રમણ કરે એ પ્રતિક્રમણ ન ગણાય, એ પ્રાયશ્ચિત ભરે, એનું પ્રાયશ્ચિત આવે છે. જ્યારે મહાત્મા હોય અને મહાત્માને છોડી વગર કારણે તમે જાતે પ્રતિક્રમણ કરી લો તો એનું એક પ્રાયશ્ચિત હોય છે. એટલે ખાસ ગમે તે મહાત્મા, જે પણ મહાત્માની જ્યાં પણ અનુકૂળતા હોય ત્યાં સાંજનું પ્રતિક્રમણ કરવાનું છે. અને અત્યારે હવે મહાત્મા આપણને પાંચ મિનિટ આપણું જે છે એ મન કેવું છે, એ મન ચાકરું છે, મન ચંચળ છે, મન ચંચળ મને સ્થિર કરવા માટે એટલે કે ને આપણા માટે આલંબન રૂપ કોણ છે, જીનબેમ અને જીનાગમ. આ જો આપણને ન મળ્યું હોત તો આપણું શું થાય, એ આત્મારામજી મહારાજે પણ જે કે ને એ જ્યાં હતા ત્યાં જોયા પછી એમને લાગ્યું કે આ જો મને ન મળ્યો હોત તો હું સંસારમાં ક્યાંય ડૂબી ગયો હોત. આપણને તો ભાગ્ય યોગે અહીં ભિવંડીની અંદર તો આરાધના કરવાની, એમાં એ કે જીન વચન જે છે એ જીન વચન જે લખે ને આપણા જે સંસારના મોહનું ઝેર ઉતારવા માટે એ રામબાણ યાદ છે. કારણ કે આ મહાત્માએ ત્રણ વસ્તુ બતાવી, આપણું મન કેવું છે, માકડું છે, એ માકડા મને સ્થિર કરવા માટે કઈ વસ્તુ બતાવી, એ સુંદરમાં સુંદર વસ્તુ બતાવી છે પણ મનને આપણે સ્થિર કરવા માટે, એમાં પણ એમને આ વસ્તુ છેલ્લે બતાવી ને કે આ 14 ભારે લાગે. કારણ કે આજે ત્યાગ કરવાનો હોય એ ત્યાગ બધાને ભારે, એમાં પાછું આજે રવિવારનો દિવસ આવી ગયો હોય, એ રવિવારે બધાને કારણ કે તમારે જ્ઞાન હશે તો જ્ઞાન જે કે એક પ્રતિક્રમણની એક ક્રિયા જે છે એ ખાલી ગમણા ગમણે બોલતા બોલતા કેવો ધ્યાન પામે છે. આપણે સાંભળતા હોઈએ આપણું મન ક્યાં હોય, જેમ કે તમે ધ્યાન તમારું મન લાગ્યું હોય છે ત્યાં તમારું મન એકદમ સ્થિર અને અહીં આવ્યા એટલે મન સ્થિર રહે, એ મનને સ્થિર કરવા માટે આજે ને કે સૂત્રો છે જે એ પ્રતિક્રમણ એક એક સૂત્રો છે એની પાછળ બહુ મોટું રહસ્ય છે. આપણે જેમ કહેવાય કે સાપનું ઝેર ચડ્યું હોય, સાપનું ઝેર ચડ્યું હોય તો સાપના ઝેરને ઉતારવા માટે
માંત્રિક જગ્યાએ એ મંત્ર દ્વારા જે એની પ્રત્યે આપણને એટલી શ્રદ્ધા છે એની આજે આપણે આ સૂત્રો જે છે એ સૂત્ર એ મંત્રાક્ષર રૂપ છે એ મંત્રાક્ષર રૂપ જે સૂત્રો જે છે એને આપણે કહી દીધે આવ્યા હોય પણ સાંભળતી વ્યક્તિ આપણું મન આપણે એટલે કે મન આપણું ચંચળ છે એ ચંચળ મને સ્થિર કરવા માટે એટલે કે જે મહાત્મા એક જ બોલવાના સૂત્ર બોલશે પણ તમારું મન આજુબાજુ ભટકતું હોય તો સૂત્રમાં શું આવ્યું એ પણ તમને ખબર ન પડે એટલે કહ્યું કે કૌશિક આવ્યો નમો રીતે આવે એટલે તમે કૌશિક પાડો પણ કૌશિક પાડ્યો શું કર્યું એ તમને ખબર નથી એક એક સૂત્ર પાછળ છે કે એવું રહસ્ય છે એ રહસ્ય છે કે આ જીન વાડી જેની શ્રવણ દ્વારા તમને એનો ખ્યાલ આવે બાકી તો કમસે કમ એટલે કે આજે પ્રતિક્રમણ તમે કરવા જાઓ બધા તો પ્રતિક્રમણ કરતી વખતે તમારું મન કેવું હોવું જોઈએ ઘરે કઈ ના આવવાનું હું ત્યાં જાઉં છું મને કઈ થાય તો મને સમાચાર નહીં આપતો હું આવીશ પછી એમ જ ને અને જ્યાં જાઓ છો ત્યાં તમારું મન એકાગ્ર બની ગયો છે ને એ સૂત્ર જે બોલતી વખતે પણ તમારા જીવનના પાપ કરશે પણ લક્ષ્ય એક જ રાખવું જોઈએ છે એ લક્ષ્ય નહીં હોય તો મત્સ્ય વગરની ક્રિયા આ સુધી ઘણી કરી પણ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવું છે એ ભાવ પ્રતિક્રમણ માટે જે હું જાઉં છું ક્યાં હું મોહનો નાશ કરવા માટે જાઉં છું મારા કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા જાઉં છું જેમ કે તમે ક્યાંક પકડાઈ ગયા હોય ને તો પકડાઈ ગયા પછી તમે કારણ કે આ અભિગ્રહ દ્વારા મન આપણું કંટ્રોલ આવશે કારણ કે મન આપણું ક્યારેક વચન ચાર બને એટલે કે ઘણા ને બધા ને ડર લાગે છે નિયમ કરીએ તો ભાંગી જાય માટે નિયમ લખી દીધા પણ ખરેખર જે કે ને કે તમે બધા જ સંસારમાં છો ત્યાં બધાને નિયમ તો છે જ ને આજે સરકાર ખાલી 5-10 મિનિટ એમ કહી દે કે જેને જે કરવું હોય એ કરે કરવાની છૂટ છે તો તમારો શું થાય તમે કહી શકો એટલે કહ્યું કે નિયમ જે છે નિયમથી ધરવાની કોઈ જરૂર નથી કદાચ નિયમ તૂટી ગયો છે તો એનું પણ શુદ્ધિ થઈ શકે છે હજી પણ જેને બાકી હોય એ વિચાર કરજો જ્યારે પણ અનુકૂળતા હોય કે મહાત્મા પાસે જઈને નિયમ લઈ લેશો તો તમારા જીવનની અંદર વીંટીના પરિણામો છે નિયમ નહીં હોય તો વીંટીના પરિણામ લઈ જાય ને એ અવિત્તીનું પાપ તમને કાયમ લાગ્યા કરે તમે આજે ઘણી વસ્તુ એવી છે કે તમે જે ખાતા પણ નથી પીતા પણ નથી છતાં પણ એનો નિયમ ન હોય તો લાગે છે એટલે અવિત્તીના પાપથી બચવા માટે આ નિયમ જે છે એ આપણા માટે જે મનને સ્થિર કરવાનો પ્રયત્ન છે બાકી તો ચાલ્યા કરે ને આજે મહાત્માએ વાત કરે ને ચિંતન જ્ઞાન રજવાડી એ ચિંતન જ્ઞાન રજવાડી એટલે કે ને કે મેં પણ પેલા કરી નહોતી કારણ કે મારા ગુરુમાના કા ધર્મ પામ્યા પછી અને એમાં મેં કુંતમ શ્રી મહારાજની ચેતન જ્ઞાન અજવાળી સંધ્યાય ની એ વસ્તુ વાંચી એટલે વાંચ્યા પછી મેં આજે એ સંધ્યા પોડે કરી દીધી અને જેને કે એ ચેતન જ્ઞાન અજવાળી બોલતા જે કે ને આંખમાંથી પાણી આવી જાય કારણ કે આપણા જીવનમાં થયેલા પાપોની દુષ્પરિણામ આ બધી વસ્તુ એમાં જે ભરેલી છે એનો ભાવ જો આપણને આવી જશે ને તો આપણે અંત સમયે પણ આપણી પાસે કોઈ નહીં હોય ને તો આ જ વસ્તુ આપણા મનમાં ચાલ્યા કરશે અને આ સમાધિ મળવાનું એક મોટું સાધન બનશે અને આ ચેતન જ્ઞાન અજવાળી એ બહુ સુંદરમાં સુંદર સંજાય છે એ સંજાય છે કે આપણા જીવનમાં આવી જાય તો આપણું જીવન પણ સમાધિ બની જાય અને આજે આપણે ત્યાં પૂર્ણ બંને આચાર્ય ભગવંતોની ભિવંડીમાં સ્થિરતા છે આચાર્ય ભગવંત પૃથ્વીમાં છે ભગ્યરત્ન શ્રીમાં જય ધર્મશ્રીમાં અહીંયા બિરાજમાન છે હોળી પણ ભિવંડીમાં જ એમની અહીંયા નક્કી થયેલી છે અને આવતીકાલે સાંજે મારો વિહાર છે અહીંથી મુંબઈ 180 ઉપવાસ આચાર્ય હંસરત્ન શ્રીશ્વરજી મહારાજ 7મી વાર 6 મહિનાના ઉપવાસ ખાધા વગર ભગવાન મહાવીરના સમયમાં જે સાધના ચાલતી હતી એવી એક સાધના આવા કઈ કાળમાં 5મા આરામાં ઊંડા અવસર પીણમાં મહાત્મા કરે છે એમના કારણે 31 માર્ચ વર્લીની અંદર એનેસ્થેસિયા ગ્રાઉન્ડમાં એનેસ્થિયા ગ્રાઉન્ડની અંદર છે એટલે ત્યાં જવાનું છે ઉડી અમારી દેવનગર બોરીવલીમાં છે ત્યારબાદ પાછા રિટર્ન
यह है पावन भूमि, यहाँ एक बार नहीं लेकिन अहींथी सापुर जवानुं छे। सापुर में आखा त्रीजना पारणा छे, त्यां ध्वजा छे, प्रतिष्ठा छे, अने त्यार बाद पाछा। यह है पावन भूमि, भिवंडी आवानुं छे। भिवंडी में વૈશાખ વદ બારસના ચમત્કારિક પ્રાચીન ભગવાન શંખેશ્વર આપાસના એમની ધજા ધજા છે, ધજાનો મહોત્સવ, ધજાના લાભાર્થી પરિવારે પણ સરસ મજાનો લાભ લીધો છે, અને ત્યારબાદ અમારો ચાતુર્માસ માટે પ્રવેશ પારલા ઈષ્ટ ચિંતામણી જિનાલયમાં છે। મહાત્માનું ચાતુર્માસ અહીંયા તપોવનમાં છે, આ મહાત્માનું ચાતુર્માસ વાપીમાં છે, વાપીમાં છે, એટલે આ રીતે છેક ચાતુર્માસ સુધીના બધા આયોજનો છે। અનુકૂળતા મુજબ હવે તો અહીંયા વર્ષી તપની બધી તૈયારીઓ ચાલવા માંડશે। આ વર્ષ આખું આદેશ્વર દાદા ગઈકાલે પણ ભગવાન આદિનાથ પ્રતિષ્ઠામાં ધજા ચડાવી, અમે આવીને પહેલી ધજા ચડાવી ગયા ભગવાનની, આદિનાથની। ગઈકાલે શત્રુંજય ગિરિરાજમાં મૂળ નાયક કોણ હતા? આદિનાથ। અને હવે ફાગણ વદ આઠમ પરમાત્માના બે કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, અને ત્રીજી ઘટના વર્ષી તપનો પ્રારંભ, એટલે એ ત્રણ સાથે ભગવાન આદિનાથની 13 મહિનાની સળંગ આરાધના કરતા કરતા આપણે પણ એક દિવસ અનંત આત્માઓ જ્યાં મોક્ષ પદને પામ્યા છે ત્યાં એક દિવસ આપણા બધાનો નંબર પણ એક સાથે 5 કરોડ જેમ એક સાથે ગયા તેમ આપણે પણ બધા એક સાથે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું ત્યાં મને વરદાન આપી દે। ફાગણવત ચોથના ભગવાન પાર્શ્વનાથના બે કલ્યાણક છે, પરમાત્મા પાર્શ્વનાથનું ચવન કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક। આ શુક્રવારે તો એ દેરાસરમાં આ બંને આચાર્ય ભગવંતોની નિશ્રામાં અભિષેક રાખેલો છે, પ્રભાવના રાખેલી છે, પરમાત્માની અંગરચના રાખેલી છે, એટલે બધાએ સવારના બરાબર 7 વાગે આ શુક્રવારે પરમાત્મા ભગવાન પાર્શ્વનાથનું ચવન કલ્યાણ, કેવળ જ્ઞાન કલ્યાણ, અને ત્યારબાદ લાભાર્થી પરિવાર તરફથી પ્રભાવના રાખવા દેવવંદન છે, જતા નહીં અહીંયા જ તરત જ ચોમાસી 14 નો દિવસ છે, બહુ મોટો દિવસ, 4 મહિનાની 14, હમણાં જ કીધું 4 મહિનાના કરેલા પાપોની આલોચના કરવાની છે, દેવવંદન 24 ભગવાનની આરાધના કરવાની છે, અને યોગાનુયોગ દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજનો આજે 126 વર્ષ પહેલાં, 125 વર્ષ પહેલાં આ ગુરુદેવે પિંડવાળાની ધરતી ઉપર જન્મ લીધો, અને આજે એમની નિશ્રામાં એટલે ખાલી સાધુ ભગવાન, સાધ્વીજી નહીં, એકલા માત્ર સાધુ ભગવંત, એમના શિષ્ય પ્રશિષ્ય લગભગ નહીં તો 2,800 થી 2,000 નો પરિવાર એક જ વિદ્યમાન છે અત્યારે, જ્યારે એ હતા ત્યારે 5 મહાત્મા હતા, આજે 1,800 થી 2,000 શિષ્યના પરિવારના ગુરુનો આજે અમારા બધાના દાદા ગુરુનો જન્મદિવસ, તો દેવવંદન પછી વિશિષ્ટ પ્રભાવના કરવાની છે, તો આ બધા જેટલા દેવવંદનની અંદર હાજર રહેશે, 24 તીર્થંકરની આરાધના, ચોમાસી 14, 1 રૂપિયો બરાબર 400 રૂપિયા, 1 રૂપિયો બરાબર 400 રૂપિયા રખાવવા માટે ફટાફટ બોલો, આજનો મોટો દિવસ ફટાફટ લખો, 1 રૂપિયો બોલો ભાઈ જલ્દી, 1 રૂપિયો બરાબર 400 રૂપિયા, 2 મિનિટ 5 મિનિટ યાદ રહ્યો, 5 મિનિટ ઉપવાસ વાળા છે, આંગણ વાળા છે, બધાનું બહુમાન કરવાનું છે, 14 રૂપિયો જેમ